नमस्ते विद्यार्थी मित्रों, सत्यम विद्यालय ऑनलाइन एज्युकेशन में आप सौनु स्वागत छे। तो अपने आज भणवाना छे धोरण चार आसपास प्रकरण नंबर 17। तो अपने एवं मान ले कि बधाए पोतानी पाठ्यपुस्तकनी अंदर प्रकरण 17 खोली लीधु हशे। तो हवे आपणे पाठनी शुरुआत करिए। पाठनुं नाम ज छे तेजल अमदावादमां। मतलब कि ज्यारे तेजल अमदावादमां गई त्यारे एने शुं जोयुं अने एने केवो अनुभव थयो एनी आ पाठमां वात करवानी छे। तो आपणे शुरुआत करिए। तेजल कहे छे कि हूँ महीना पहेला माताना इलाज माटे अमदावाद आवी हती। मारी माताने हॉस्पिटलमां दाखल करी हती। हवे तेजल अमदावाद शुं काम आवी हती? कारण के एना माताने इलाज माटे। तो हवे अमदावाद मोटू शहर, बधाने ज खबर है कि अमदावाद एक मोटू सीटी छे। હવે ધીમે ધીમે હું શહેરી જીવનને અનુકૂળ થવા લાગી છું। એટલે કોણ? તેજલની વાત થાય છે। મને હજી પણ યાદ છે તે દિવસ કે જ્યારે હું અને મારી માતા અમદાવાદ સ્ટેશન ઉપર ટ્રેનથી ઉતર્યા ત્યારે કેટલી ભીડ હતી। મેં ઝડપથી મારી માતાનો હાથ પકડી લીધો હતો। હવે જ્યારે અમદાવાદમાં પહેલી વખત જ્યારે તેજલ આવી ત્યારે એને કેટલી બધી ભીડ જોઈ। હવે આપણને બધાને જ ખબર છે કે કોઈ પણ સ્ટેશન ઉપર જઈએ, જેમ કે રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન, ત્યાં જાજી બધી ભીડ હોય। કેટલા બધા લોકો ત્યાં મુસાફરી કરતા હોય એટલા માટે ત્યાં ભીડ હોય। જો બાજુમાં આકૃતિ છે એમાં પણ બતાવ્યું છે કે જ્યારે તેજલ એની મમ્મીનો હાથ પકડી લીધો છે અને ત્યાં આજુબાજુ કેટલા બધા લોકોની ભીડ છે। હવે એ વિચારતી હતી કે આટલી ભીડમાં મામા કેવી રીતે એને શોધશે। તરત જ પાછળથી એને મોટેથી બોલવાનો અવાજ સંભળાયો, તેજલ તેજલ। મેં પાછળ ફરીને જોયું તો તે એના મામા હતા। જેવું અમે સ્ટેશન છોડ્યું તરત જ એ મામાના ઘર જવાના રસ્તા ઉપર હતા। હવે પછી એ સ્ટેશન ત્યાંથી છૂટા પડ્યા અને એ ક્યાં ગયા? એના ઘરે જવાની તૈયારી કરી। તો ઘરે જતા હતા ત્યારે એને એક પરંતુ ઘરે જતા હતા ત્યારે એને રસ્તામાં સાંકડી ગલીના હરોળબંધ કેટલી ઝૂંપડીઓ હતી અને દરેક જગ્યાએ ભીડ હતી એવું એને જોયું। જો એ બાજુ આકૃતિમાં બતાવ્યું છે કે જો એ જ્યાંથી જાય છે એ રસ્તામાં કચરો અને કેવી સાંકડી નાનકડી ગલી છે ને અને કેટલી બધી બાજુમાં ઝૂંપડીઓ છે। અમે મામાના ઘર સુધી પહોંચવા તે ગલીમાંથી ગયા। મામા મામી તેમની બે દીકરીઓ અને દીકરો બધા એક જ રૂમમાં રહેતા હતા। બાજુની આકૃતિમાં બતાવ્યું છે કે જો ઘરના બધા લોકો દેખાય છે એટલે ઘરમાં એના કેટલા લોકો હતા? એના મામા મામી એની બે દીકરીઓ અને એક દીકરો બધા જ એક જ રૂમમાં રહે છે। હું પણ તેની સાથે અહીંયા રહું છું। અમે અહીં બેસીએ સૂઈએ તથા જમવાનું અને કપડાં વાસણ ધોવાનું બધા જ કામ આ એક જ રૂમમાં કરવાના। હવે તમને આકૃતિમાં દેખાય છે કે જો એ પાણીની ડોલ ભરી છે ત્યાં એ શું કરતા હશે? કપડાંને એવું ધોતા હશે, જમવાનું પણ ત્યાં જ બનાવે, સુવાનું અહીંયા, બધું જ કામ એક જ રૂમમાં કરવાના, એક જ રૂમનું એનું મકાન હતું। હવે આપણે આગળ જોઈએ કે એના ગામમાં ઘરમાં પણ એક જ રૂમ હતો પરંતુ એને રસોઈ કરવા માટે અને નાહવા માટે જુદી જગ્યા હતી અને બહારની તરફ એને આંગણું મતલબ કે ફર્યું એવું હતું। એટલે કે એને એમાં શું તફાવત લાગ્યો? એના ઘરે એક રૂમનું જ મકાન હતું પરંતુ શું ફેર હતો કે એને રસોઈ બનાવવા માટે અને નાહવા માટે અલગ જગ્યા હતી, જ્યારે અહીંયા બધું એક જ રૂમમાં હતું। હવે આપણે આગળ જોઈએ પાણી। પાણી તો બધા ગમે ત્યારે પાણીની તો જરૂર બધાને પડે। તો હવે પાણી માટે એની આ કેવી વ્યવસ્થા હતી અને ગામડામાં કેવું રીતે પાણીની વ્યવસ્થા હતી એની આપણે ચર્ચા કરશું। હું ઋતવા અને મામી વહેલી સવારે 4 વાગ્યે ઉઠીને સામૂહિક નળ ઉપર પાણી ભરવા જઈએ છીએ। હવે ઋતવા એના મામાની છોકરીનું નામ છે। હવે એ સવારે 4 વાગ્યે ઉઠીને સામૂહિક નળ એટલે કે સોસાયટીમાં એક નળ હોય કે જેનો ઉપયોગ બધા કરી શકે એને કહેવાય સામૂહિક નળ, હવે ત્યાં એ પાણી ભરવા જાય છે। બાપ રે, ત્યાં પાણી માટે કેટલા ઝઘડા થાય છે! જો અમે થોડાક મોડા પડીએ તો આખા દિવસનું પાણી ભરી શકીએ નહીં। ગામના ઘરમાં પણ નળ નથી, એને ગામડે ઘર હતા અહીંયા નળ નહોતો પણ ગામડામાં એ તળાવે પાણી ભરવા જતા હતા। ત્યાં જવા માટે એને 20 મિનિટ લાગતી અને ઉનાળામાં ઘણી વખત શું થાય કે તળાવની અંદર પાણી સુકાઈ જાય તો લગભગ 1 કલાક સુધી ચાલીને નદી સુધી પાણી ભરવા જવું પડતું હતું। જો પાણી સુકાઈ ગયું હોય એટલે તો પછી નદીએ જ જવું પડે, તો નદી તો દૂર હોય તો વાર લાગે ને,
જ્યારે અહીંયા નળ તો એની સોસાયટીમાં જ હતો, પરંતુ આખા સોસાયટીવાળા બધાને પાણી જોતું હોય તો એના માટે અહીંયા ઝઘડા થતા હતા. અને પાછળ આકૃતિ આપી છે એ જોવો, એમાં બધા બે લેડીઝ એટલે કે બે ભાઈઓ બાજતી હોય ને એવું ચિત્ર આપ્યું છે. જો દેખાય છે કે એમાં જે પાણીનો નળ બાજુમાં ચાલુ છે ને બે ઝઘડો કરતા હોય એવું ચિત્ર આપ્યું છે. પરંતુ ગામમાં પાણી માટે ઝઘડા નહોતા થતા. કેમ ન થાય? કારણ કે તળાવનું પાણી છે, બધા ભરી શકો, નળ તો એક જ હોય, એક નળમાં બધાને ભરવાનું હોય ને એમાં આખો દિવસ પાણી આવે પણ નહીં, આવે ને એમાં અમુક ટાઈમ હોય કે 2-3 કલાક 4 કલાક જેટલી ટાઈમ આવતું હોય એટલા વાર જ આવે. હવે ગલીમાં જ્યાં મામા રહે છે ત્યાં એક છેડે શૌચાલય છે. એના મામા જે શેરીમાં રહેતા હતા ત્યાં એને એક શૌચાલય હતું કે જે ગલીના લોકો તે શૌચાલયનો ઉપયોગ કરી શકે. હવે એ પણ સામૂહિક હતું કે સોસાયટીના બધા જ લોકો તેનો ઉપયોગ કરી શકે. તે હંમેશા ગંદુ જ હોય છે અને ત્યાં દુર્ગંધ આવે છે. તો મને તેનાથી ઉલટી જેવું થયું, ત્યાં પાણી પણ હોતું નથી અને અમારે સાથે પાણી લઈને જવું પડતું. હવે હું આ બધાથી ટેવાઈ ગઈ છું. મારા ગામમાં કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં શૌચ માટે જાય છે. પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જાય છે. હવે ગામડામાં કે જેની ઘરે શૌચાલય ના હોય એ બધા શું કરે, ખેતરોમાં એવી ખુલ્લી જગ્યામાં જતા હોય. અને જ્યારે શહેરમાં હતું એક શૌચાલય પણ બધા માટે નહોતું, કે એટલે કેવું રહેતું, ગંદુ અને અહીંયા બહુ જ ખરાબ વાસ આવતી હતી. હવે જો નીચે પ્રશ્ન આપ્યા છે, હવે એના જવાબ તમારે લખવાના રહેશે. તો જો એમ હું મારા લખેલા જવાબ તમને હમણાં બતાવું છું એ પ્રમાણે તમારે પણ તમારી જવાબ પાઠ્યમાં લખી લેવાના રહેશે.